રોટમેક કંપનીના 70 જેટલા કામદારોને છેલ્લા 3 મહિનાથી પગાર નહીં મળતા અને અંતે કોઈ પણ નોટિસ આપ્યા વગર તેમને છૂટા કરવામાં આવતા કામદારોએ ચાંગોદરમાં આવેલા રોટોમેક કંપની બહાર એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારીએ કરોડો રૂપિયાનું કૌભાંડ કરતા તેની મેરઠથી ધરપકડ કરવામાં આવી છે. પરંતુ વિક્રમ કોઠારીના કાળા કામોની સજા તેના ત્યાં છેલ્લા 16 વર્ષથી કામ કરી રહેલા કામદારોને ભોગવવી પડી છે. બાઉન્સર બોલાયા હતા બહાર થી, પ્રાઇવેટ માંથી પોલીસની ગાડી બોલાવી હતી અને અમને બહાર કાઢવામાં આવ્યા હતા અને કીધું ભાઈ કાલથી તમે આવશો નહીં. અમારી સાથે ટોટલ 70 જણા છે. એના સિવાયના બી બીજા કોન્ટ્રાક્ટમાં હતા એ લોકોના બી 3-2 મહિનાનો પગાર બાકી.